નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે ધોરણ 6 માં પહેલો પાઠ ભણી ગયા. હવે પાઠ નંબર આયા છે 2. જો આપણે પાઠ્યપુસ્તક તમારી સાથે સાથે ખોલીને રાખવાનું છે, જેથી કરીને હું તમને જે સંસ્કૃત શબ્દો સમજાવું તે તમને ખ્યાલ આવે. તમારું પાઠનું નામ છે દક્ષિણ પાદમ. એટલે દક્ષિણ પાદમ એટલે શું? તો તમને એમ થતું હશે, જો અત્યારે કયો ઋતુ ચાલે છે? શિયાળો. તો શિયાળુ ઋતુમાં શું કરે જોઈએ? વધારે વ્યાયામ એટલે કે કસરત કરવી જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે. આ પાઠમાં તમને એવું જ કંઈક પાઠ દાવ તમને શીખડાવવા માટે મૂકેલો છે, જે સંસ્કૃતમાં તમને કહ્યું છે. જે રીતે તમને જેમ કહે છે એ જ રીતે તમને પાઠ્ય પુસ્તકમાં અંદર ચિત્ર સાથે દોરેલું છે, એટલે તમારે પણ ચિત્રની અંદર જોઈ એ રીતે તમારે કવાયત એટલે કે વ્યાયામ કરવાનો છે. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોશું કે પહેલા શું લખેલું છે અને એનું ભાષાંતર શું થાય છે તે તમને ખ્યાલ આવી જાય. દક્ષિણ પાદ પુરુષ કુરુ, દક્ષિણ પાદ કુરુ પુષ્ટમ, એટલે કે જમણો તમારો જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો. મંદ મંદ ભ્રામયતમ ગોલાકાર સ્વભ્રમ, એટલે કે ધીમે ધીમે જાતે ફરો અને ગોળ ગોળ ઘૂમો. ખ્યાલ આવ્યો કે પહેલું શું કહેવા માંગે છે? તમારો જમણો પગ જે છે એ આગળ લેવાનો છે અને જમણો પગ પાછો પાછળ કરવાનો છે, અને ધીમે ધીમે ફેરવો અને ગોળ ગોળ ઘૂમો. હવે બીજું વાક્ય છે વામ. વામ એટલે કે ડાબો પગ. વામ પાદ પુરુષ કુરુમ, વામ પાદ કુરુ પુષ્ટમ, એટલે કે જેમ જમણા પગની ક્રિયા હતી એ જ રીતે ડાબા પગની ક્રિયા કરવાની છે. ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો. મંદ મંદ ભ્રામયતમ ગોલાકાર સ્વયંભ્રમ, એટલે કે ધીમે ધીમે ફેરવો અને જાતે ગોળ ગોળ ઘૂમો. જેમ પહેલું છે એ જ રીતે છે, બીજામાં પહેલામાં જમણો પગ છે અને બીજામાં ડાબો પગ છે, કે ડાબો પગ આગળ કરો ત્યાર પછી પાછળ કરવાનો છે અને ધીમે ધીમે ફેરવાનો છે અને જાતે ગોળ ગોળ ફરવાનું છે. ત્યારબાદ ત્રીજું, દક્ષિણ હસ્ત પુરુષ પૂર્વ, દક્ષિણ હસ્ત પુરુ પુષ્ટ, એટલે કે જમણો હાથ, તમારો જમણો હાથ આગળ કરો અને જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો, ઘુમાવો અને ગોળ ગોળ ઘૂમો. એ જ રીતે તમારે પાછું ડાબા પગ હાથનું આપ્યું છે, વામ હસ્ત પુરુષ પૂર્વમ, વામ હસ્ત કરું પુષ્ટમ, એટલે કે જેમ ડાબો હાથ આગળ કર્યો છે જમણો હાથ, એ જ રીતે આપણે ડાબો હાથ આગળ કરવાનો છે અને ધીમે ધીમે ઘુમાવવાનો છે અને ગોળ ગોળ ફેરવવાનો છે. મંદ મંદ પ્રાત ગોળ ગોળ સ્વયં બ્રહ્મ, એટલે કે ગોળ ગોળ તેને ફેરવવાનો છે. હસ્ત દય પુરુષ કરમ, હસ્ત દયન કુરુ પુષ્ઠમ, હવે બે હાથ આગળ કરો ને બે હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ફેરો. મંદ મંદ ભ્રામત ગોલાકાર સ્વયં બ્રહ્મ, એટલે કે ધીમે ધીમે ઘુમાવો બંને હાથ અને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો. એટલે તમારી પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલા ચિત્રો છે, એટલે એ સ્થિતિમાં ઊભું રહીને તમારે વ્યાયામ કરવાનો છે. સર્વાંગ હી પુરુષ પુરમ, સર્વાંગ હી પુરુ પુષ્ઠમ, એટલે કે બધા જ અંગો આગળ કરો અને બધા જ અંગો પાછળ કરો. મંદ મંદ ભ્રામતમ ગોલાકાર સ્વયં બ્રહ્મ, એટલે ધીમે ધીમે ફેરો અને જાતે ગોળ ગોળ ઘૂમો. સર્વ મિલિત્વા ખો લામ, સર્વ મિલિત્વા ગાયા, એટલે કે બધા મળીને રમીએ, બધા મળીને ગાયે, ગાયમ એટલે ગાવું.
અને ખેલામાં એટલે ખેલવું એટલે કે રમવું. સર્વ મિલિત્વા ખાદમ સર્વ મિલિત્વા નૃત્યમ, બધા મળીને ખાઈએ અને બધા મળીને નૃત્ય કરીએ. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આ પાઠમાં તમને એક સરસ મજાનો વ્યાયામ શીખવાડેલો છે. શું છે, પહેલામાં કે આપણે જમણો હાથ પગ આગળ કરવાનો છે, પછી પાછળ કરવાનો છે, પછી એને ગોળગો ઘૂમવાનો છે, એ જ રીતે પાછું ડાબો પગ કરવાનો છે, ત્યારબાદ પછી ડાબો હાથ ને ડાબો પગ, એ બાદ તમારું પોતાનું આખું અંગ જે છે એ દરેક કવાયત કરવાની છે અને ગોળ ગોળ ઘૂમવાનું છે. અને બાળકો કહે છે છેલ્લી રીતિમાં કે આપણે ભેગા મળીને રમીએ, ગાઈએ, ખાઈએ અને સરસ મજાનું નૃત્ય કરીએ. હવે આપણે થોડાક શબ્દાર્થો જોઈ લઈશું. દક્ષિણ પાદમ એટલે જમણો ભાગ, પૂર એટલે આગળ, મંદનમ એટલે ધીમે, પામન એટલે ડાબો, સર્વાંગ એટલે બધા જ અંગ અને કોલામ એટલે રમી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠનું વાંચન કર્યું, ભાષાંતર કર્યું, એના શબ્દાર્થો જોયા. હવે થોડાક આપણે પ્રશ્નો પણ વાંચન કરીશું જે તમારે ધ્યાનપૂર્વકથી સાંભળવાના છે. જો અહીંયા ઉદાહરણ પ્રમાણે શબ્દો આપેલા છે. ખેલ તો ખેલામી, તો ખાદ તો ખાદામી, નૃત્ય તો નૃત્યામી, પઠ તો પઠામી, લિખ તો લિખામી, પાક પીબામી, ચલ તો ચલામી, ભ્રમ તો ભ્રમામી, ગા તો ગાયામી. એ જ રીતે પ્રશ્ન છે, જમણો પગ શબ્દ માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે? તો બી દક્ષિણ પાદમ, જે પાઠનું મેન જે અર્થ છે. સર્વ મિલિત્વાનો અર્થ થાય છે એ બધા મળીને. પુરુષ પુર શબ્દનો અર્થ થાય છે, એનો અર્થ થાય છે આગળ કરો. હસ્ત દયંત કરો પૃષ્ઠમ, માં શું કહ્યું છે? તો બે હાથ પાછળ કરો. મંદ મંદ પ્રામય તમમાં શું કહ્યું છે? તો ધીમે ધીમે ફરીએ. મંદ સનો સમાનાર્થી શબ્દ આપો, તો મંદનો સમાનાર્થી શબ્દ સને. સર્વ વત્તા અડમ શબ્દની સંધિ છોડો, તો જોડો તો થાય છે સર્વાડગમ. હવે ખાલી જગ્યા છે, મંદ મંદ ખાલી જગ્યા, તો પ્રામય તમ બે. વામ હસ્ત ખાલી જગ્યા પુષ્ઠમ, તો પુરુષ પુરમ વામ હસ્ત કરો. ખાલી જગ્યા મિલિત્વા નૃત્યા, તો સર્વે. હવે પ્રશ્ન છે, દક્ષિણ પાદમ ગીતમાં આપણે બધાને શું શું કરવાનું કહ્યું છે? તો દક્ષિણ પાદમ ગીતમાં આપણે સાથે મળીને રમવાનું, ખાવાનું, ગાવાનું અને નૃત્ય કરવાનું કહ્યું છે. સર્વાંગ હી પુરુ પુષ્ઠમ નું ગુજરાતી શું થાય? તો બધા જ અંગો પાછળ કરો. બધા મળીને ખાઈએ, બધા મળીને રમીએ એનું સંસ્કૃત તો સર્વ મિલિત્વા ખાદામ, સર્વ મિલિત્વા ખેલામ. હું ધીમે ધીમે બોલું છું એનું સંસ્કૃત થાય તો અહમ સને સને બધા મે. હવે આપણે થોડીક કાવ્ય પંક્તિમાં ગુજરાતીમાં અનુવાદ જોઈ લઈશું. પહેલું, સર્વ મિલિત્વા ખેલામ, સર્વ મિલિત્વા ગાયામ, સર્વ મિલિત્વા ખાદામ, સર્વ મિલિત્વા નૃત્યા. એટલે થાય છે કે બધા મળીને રમીએ, બધા મળીને ગાઈએ, બધા મળીને ખાઈએ અને બધા મળીને નૃત્ય કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠમાં ખ્યાલ આવી ગયો છે. આ વિડિયોને વારંવાર સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ધ્યાનપૂર્વકથી વારંવાર સાંભળો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ગુજરાતી શબ્દ શું છે અને સંસ્કૃત ભાષામાં કઈ રીતે બોલાય છે. અને જે કે લેસન આપે તમારી નોટબુકમાં જરૂર લખજો. અસ્તુ, જય હિન્દ.